કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજમાં કંઈક નવીનતા આવે તેવા સંજોગો બની શકે છે. તદુપરાંત જે લોકોને આજના દિવસે પોતાની નોકરી બાબતે કે આ કોઈ પણ પ્રકારના ધંધા બાબતે કોઈની સલાહ સૂચન લેવાની હોય તો તેમાં પણ યોગ્ય જગ્યાએ સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો બની શકે. વિદેશ જવા જે લોકો ઈચ્છિત હોય અને કોઈ પણ રીતે પોતાના કામકાજમાં રૂકાવટ આવતી હોય તેવા લોકોએ આજના દિવસે તે રૂકાવટનું કારણ શોધીને અને તે કારણનું નિરાકરણ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સામાન્ય દિવસ છે તેમ જરૂરથી કહી શકાય છે. વડીલ વર્ગને આજના દિવસે પોતાનું કામકાજ ધીમે ધીમે શાંતિથી કરવાની વૃત્તિ વધુ જાગે અથવા અન્ય પર ટાળવાની કોશિશ કરે કે પછીથી કામ કરવાની વૃત્તિ જાગે તેવા સંજોગો પણ કહી શકાય છે. યુવા વર્ગને આજના દિવસે પોતાના કામકાજમાં વિચારોની દ્વિધા વધુ રહે અને કામ વિલંબિત બને તેવા સંજોગો કહી શકાય છે. સ્ત્રી વર્ગને પણ આજના દિવસે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય અને તેમાં રોજિંદા કામકાજ પર પણ તેની અસર પડે તેવા સંજોગો બની શકે. એકંદરે દિવસ સાધારણ છે તેવું જરૂરથી કહી શકાય. જે લોકો આજે નાના નાના અંતરની મુસાફરી કરવાના હોય તેવા લોકો માટે પણ આજે મુસાફરી દરમિયાન થોડીક આળસમય પ્રવૃત્તિ અથવા નકારાત્મક વિચારો વધુ આવે તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. જે લોકોને ખાણીપીણીને લગતો વ્યવસાય છે, મોજ શોખને લગતો વ્યવસાય છે, કાપડ બજાર સાથે સંકળાયેલા છે, હીરા બજાર સાથે સંકળાયેલા છે, સૌંદર્ય પ્રધાન સાધનો સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજનું થોડુંક ભારણ રહે તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. જે લોકોને ડાયાબિટીસને લગતી તકલીફ છે, બ્લડ પ્રેશરને લગતી તકલીફ છે, ચામડીને લગતા કંઈ પણ પ્રકારના દર્દો છે અથવા જે સ્ત્રીને સ્ત્રીજન્ય લગતા કંઈ પણ પ્રકારના દર્દો છે તેવા લોકોએ પણ આજના દિવસ દરમિયાન પોતાના આરોગ્ય બાબતે થોડીક ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય બની શકે છે. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડીક ધીરજ રાખવી એ ઘણી ઇચ્છનીય બને છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે મિલન મુલાકાતમાં થોડા સમય સંજોગોનો દુર્વ્યવ થાય તેવા સંજોગો જરૂરથી કહી શકાય. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાધારણ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસ દરમિયાન તે લોકોને નાના નાના કામકાજમાં સમય વધુ વ્યતીત થઈ જાય તેવા સંજોગો બની શકે છે. સ્ત્રી વર્ગને પણ આજના દિવસે વાર્તાલાપમાં સમયનો દુર્વ્યવ વધુ થાય તેવા સંજોગો બને. વડીલ વર્ગને આજના દિવસે બપોર પછીનો સમય થોડોક આળસમય બને તેવા સંજોગો બની શકે. યુવા વર્ગોને પણ આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં થોડીક દ્વિધાનો અનુભવ થાય તેવા સંજોગો બની શકે છે. જે લોકો ખાનગી એકમમાં કામ કરે છે, રોજેરોજનું કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડીક આળસ વૃત્તિ વધુ જાગે તેવા સંજોગો બને અને કામકાજ થોડુંક મુલતવી રાખવાની ઈચ્છાઓ મનમાં વધુ જાગે તેવા સંજોગો કહી શકાય છે. જે લોકોને ખાસ કરીને સ્નાયુને લગતા કંઈ પણ પ્રકારના દુખાવા છે, ગેસને લગતો દુખાવા છે, પાચન સંબંધી કંઈ પણ પ્રકારની સમસ્યાઓ છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખે વધુ ઇચ્છનીય છે. જે લોકો લેખન કળા સાથે સંકળાયેલા છે, સંશોધનના કામ કરે છે, કોમ્પ્યુટર જગત સાથે કંઈ પણ પ્રકારનું કામ કરે છે, ઇન્ટરનેટના માધ્યમથી કંઈ પણ પ્રકારના વ્યવસાય કરે છે કે દલાલીના કામ કરે છે કે આડતિયાને લગતા કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજની થોડીક દ્વિધા વધુ રહે અને આજે દિવસ થોડોક કામકાજના ભારણવાળો લાગે પરંતુ દિવસને અંતે કામકાજ થોડું પૂર્ણ થયાનો પણ સંતોષ મળે તેવા સંજોગો કહી શકાય. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આજના દિવસે ખાસ કરીને વિચારોની દ્વિધાને કારણે થોડીક માનસિક તકલીફ વધુ ભોગવવી પડે તેવા સંજોગો કહી શકાય. વડીલ વર્ગે પણ આજના દિવસે કારણ વગર કોઈની સલાહ સૂચન ઠપકો ના આપવો, કોઈ પણ પ્રકારના કોઈ પણ કામકાજમાં થોડી ઉતાવળની વૃત્તિ ન રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે. સ્ત્રી વર્ગને પણ આજના દિવસે થોડોક માનસિક ઉદ્વેગ થોડોક વધુ રહે, કામકાજ ન કરવાની વૃત્તિ વધુ જાગે અથવા પરાણે કામ કરતા હોય તેવી વૃત્તિ જાગે તેવા સંજોગો કહી શકાય છે. યુવા વર્ગને પણ આજના દિવસે તેમના કામકાજમાં થોડું ધૈર્ય રાખવું ઇચ્છનીય છે. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ
આજના દિવસ દરમિયાન કામકાજમાં થોડીક તકેદારી રાખે વધુ ઇચ્છનીય છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે નકારાત્મક અભિગમનો સામનો કરવો પડે તેવા સંજોગો કહી શકાય. રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈની વાતમાં ન આવી જવાય તેની તકેદારી રાખવી ઘણું ઇચ્છનીય છે. હવે આપણે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપણે જોઈશું યંત્ર મહિમા, સિંહ રાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ તેમજ વ્યાપાર ભવિષ્ય.